કરશું. ગણિતમાં બધા બાળકોએ પાના નંબર 40, 41, 41 કાઢવાનું છે, બરાબર? તો બધા બાળકો પાના નંબર 40 કાઢશે. હવે જો તમે બધાએ પાના નંબર 40 કાઢ્યું ને, એમાં જુઓ શું કીધું છે કે 61 અને 70 વચ્ચેની આવતી સંખ્યાઓ પર આપણે સાચું કરવાનું છે, બરાબર? હવે આપણે બોલતું જવાનું છે. મેં તમને શીખવાડ્યા હતા ને, 1 થી 100 એકડા બધાએ શીખી લીધા. હવે એમાં 61 થી 70 વચ્ચેની જે સંખ્યા આવે એની ઉપર તમારે સાચું કરવાનું. જુઓ, ને 66 ચોગડે 64 એ તમને ઉદાહરણ આપ્યું છે. પછી 46 આવશે તો કે નહીં આવે, 80માં આવશે તો કે 40 થી 50ની વચ્ચેની સંખ્યામાં આવે. પછી 68 છગડે 68 તો એમાં તમારે સાચું કરવાનું, બરાબર? શું કામ? તો કે તમે 61ની લાઈન બોલશો ને, એમાં તમને 68 આવશે, બરાબર? પછી 69 તો આમાં કરવાનું. પછી 36માં નહીં આવે, 56માં નહીં આવે. પછી 66માં કરવાનું. પછી 65, બરાબર? પછી 62, કેમ કે જો 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69 આટલું બોલી એમાં એ આટલાની વચ્ચેની જે લાઈન આવતી એની ઉપર તમારે સાચું કરવાનું. હવે નીચે જુઓ, 71 થી 80 વચ્ચે આવતી સંખ્યા ઉપર સાચું કરવાનું. અત્યાર સુધી આપણે શું કર્યું? તો કે 61 થી 70 વચ્ચેની. હવે આપણે 71 થી 80 વચ્ચેનું કરવાનું, બરાબર? તો 71 પછી શું આવે? તો કે 72 ને 73, આપણે 73 ઉપર સાચું કરવાનું. પછી 76 ઉપર, પછી 75, 72, પછી 77 ને 79, બરાબર? આટલા ઉપર તમારે સાચું કરવાનું. હવે 81 થી 90 વચ્ચેની લાઇનમાં તમારે વચ્ચેની જે સંખ્યા હતી એની પર તમારે સાચું કરવાનું. 81થી કીધું એટલે 81, 82, પછી 83 દેખાય છે તમને અહીંયા, તો કે અહીંયા 83, પછી 84, પછી 85, પછી 86 છે તો કે નથી. તમારે બોલતું જવાનું, જોતું જવાનું. 87 છે તો કે નથી. 88 ને 89 એટલે તમને મળતું જશે. તમારે લાઈન જ બોલવાની આખી, અને લાઈન બોલતું જવાનું ને જોતું જવાનું. જે વસ્તુ હોય એની ઉપર તમારે સાચું કરવાનું. હવે અહીંયા 91 થી 100ની વચ્ચેની આવતી સંખ્યા ઉપર સાચું કરો. પહેલાં આપણે 91 બોલવાનું છે. 91 તો કે નહીં. પછી 92 તો કે આર્યું. 93 નથી. પછી 94 તો કે નથી. પછી 95, પછી 96, 97, 98 ને 99 આવી ગયા. 91 થી 100 વચ્ચેની સંખ્યામાં આવી ગયું ને. હવે હું તમને ફરી વાર શીખવાડું છું. જુઓ, અહીંયા આપણને શું પૂછ્યું? 61 થી 70 વચ્ચેની લાઈન, તો કે 61, પછી ક્યાં 62, પછી 63 નથી, પછી 64, પછી 65, 66, પછી 67 નથી, પછી 68, 69, બરાબર? પછી એવી રીતે 71વાળી લાઈન બોલવાની, તો કે 71 નથી. 72 ગોતો, 72 છે તો કે આર્યું. 73, પછી 74, 74 છે નથી. 75, 76, પછી 77, પછી 78 નથી, પછી 79, બરાબર? અને 80 છે તો કે નથી. એવી રીતે 81વાળી લાઈન, તો કે 81 નથી. 82, પછી 83, 84, 85, 86 નથી, પછી 87 નથી, 88, 89, બરાબર? એવી રીતે 91વાળી લાઈન કરવાની, તો કે 91, 92, પછી 93 નથી, 94, 95, 96, 97, 98 ને 99 આ રીતે તમારે કરી. હું તમને ફરી વાર શીખવાડું છું, બરાબર? કે સાચા અંક ફરતે ગોળ કરો. તો આપણે જોયું ને આગળ, 20 અને 5 કેટલા થશે? તો કે 25. તો આપણે તમારે 25 ઉપર ગોળ કરવાનું.
तीस अने चार के तीस ने चार चौतरीस, सित्तेर अने आठ तो सित्तेर ने आठ अठ्योतेर बराबर, दस अने त्रण तो दस ने त्रण तेर, चालीस अने पांच तो केटला थाशे पिस्तालीस, साठ अने नौ केटला थाशे तो के ओगण सित्तेर, पचास अने आठ पचास ने आठ तो के अठावन, वीस ने त्रण तो के तेवीस, एशी अने त्रण तो के त्यासी, पचास अने छ पचास ने छ छप्पन, चालीस अने त्रण तो के तेतालीस, नेवु अने आठ एटले नेवु ने आठ अठाणु, तीस ने सात तो साड़त्रीस, एशी अने छ तो केटला थाशे तो के छ्यासी, तमारे छ्यासी ऊपर गोल करवानो। હવે પાના નંબર બેતાલીસ, હવે પાના નંબર બેતાલીસ જો આપણે સાઠ અને ચાર કેટલા થાય ચોસઠ આપણે એ રીતે જોયું, હવે તમારે અંક લખવાના સંખ્યા લખવાની છે બરાબર, તો કે જો સાઠ અને ચાર કેટલા થાય તમને આપ્યું છે તો કે ચોસઠ બરાબર, એંશી અને છ કેટલા થશે તો એંશી ને છ છ્યાસી, આંકડે ઝઘડે છ્યાસી, સિત્તેર અને બે તો કે બોતેર, સાતડે બગડે બોતેર, દસ અને પાંચ તો આપણે પંદર લખશું, વીસ અને નવ તો કે ઓગણત્રીસ, નેવું અને આઠ તો કે અઠ્ઠાણું, એંશી અને એક તો કે એક્યાસી, ત્રીસ અને ત્રણ તો તેત્રીસ, પચાસ અને છ તો પચાસ ને છ છપ્પન, સિત્તેર અને ચાર તો કે ચુમ્મોતેર, એંશી અને સાત તો એંશી ને સાત સત્યાસી, નેવું અને પાંચ તો નેવું ને પાંચ કેટલા થશે તો કે પંચાણું, હવે સાઠ અને ત્રણ તો ત્રેસઠ, સિત્તેર અને આઠ તો અઠ્યોતેર, પચાસ અને બે તો બાવન, નેવું અને સાત તો કેટલા થશે તો કે સત્તાણું, એંશી અને પાંચ કે પંચ્યાસી, નેવું અને ચાર તો ચોરાણું, નેવું અને નવ તો કે નવ્વાણું, ચાલીસ અને સાત તો સડસઠ, સાઠ અને છ કે છાસઠ, વીસ અને આઠ વીસ ને આઠ અઠ્યાવીસ, દસ અને નવ કે ઓગણીસ, પછી ત્રીસ અને એક તો તગડે એકડે એકત્રીસ, તો આ રીતે તમારે બધાએ લખી નાખવાનું છે, તો આ રીતે બધા બાળકો કરી નાખશે।